માર્ચ મહિનાના દિવસો કેવી રીતે યાદ રાખવા? તો માર્ચ મહિનાના દિવસોને યાદ રાખવા માટે એક શોર્ટકટ ટ્રિક છે. કઈ શોર્ટકટ ટ્રિક? તો ત્રણ મોટા વન્યજીવ હતા, વન્યજીવ, એનાથી આપણા ચકલીબેન ડરી જાય છે. ત્રણ મોટા વન્યજીવથી કોણ ડરી જાય છે? ચકલીબેન ડરી જાય છે. એટલા માટે ડોક્ટરે એને સાત ઔષધિ એટલે કે સાત ગોળીઓ આપી. શેની ગોળી આપી ભાઈ? ઔષધિની ગોળી આપી. અને એ ગોળી પી અને આપણા ચકલીબેન છે, ચકલીબેન છે વનની અંદર પાણી પીને હવાની અંદર ઉડી જાય છે. શેની અંદર ઉડી જાય છે? હવાની અંદર ઉડી જાય છે. ફરીથી એક વખત જણાવી દઉં છું, ત્રણ વન્યજીવથી ડરી જાય છે ચકલીબેન. એટલા માટે ડોક્ટરે એને સાત ગોળીઓ આપી, એ પીધી, પછી ચકલીબેન વનમાં પાણી પી છે અને હવામાં ઉડી જાય છે. યાદ કેવી રીતે રાખવું? તો ત્રણ આપણે જોઈએ તો ત્રણ માર્ચ છે એ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાત માર્ચ છે એમને વન ઔષધિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, જન ઔષધિ દિવસ. હે ને, ચકલી દિવસ આપણે યાદ રાખવાનો છે 20 માર્ચ. હે ને, અહીંયા 20 લખી નાખવાનું, અહીંયા 21 લખી નાખવાનું, અહીંયા 22 લખી નાખવાનું, અહીંયા 23 લખી નાખવાનું. તો 20 એટલે કે વિશ્વ ચકલી દિવસ, 21 એટલે કે વિશ્વ વન દિવસ, 22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ, અને 23 માર્ચ એટલે કે વિશ્વ હવામાન દિવસ. તો આવી રીતે યાદ રહી ગયા. બીજું શું હતું?